તો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો, કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. તો આજના દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને આજે થઈ છે તારીખ 19/9/2022 અને વાગ્યા છે સવારના 7:30 અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ચૂક્યા છે ઓફિસ જવા માટે. તો ગઈકાલે રવિવાર હતો તો અમે બહાર ફરવા ગયા હતા. તમે લગાયા વિડીયોમાં જોયું જ હશે તો માર્કેટમાં થોડી ખરીદી કરી અને થોડો બહાર નાસ્તો પણ કરી લીધો હતો રાત માટેનો. આજના દિવસની શરૂઆત એક સુવિચાર સાથે કરીશું. તો સુવિચાર એવો છે કે આ દુનિયામાં બધું જ કિંમતી છે, પરંતુ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી. એટલે જ્યારે તમને કોઈ વસ્તુ તમારી ગમતી તમને મળી જાય છે તો તેની કિંમત થતી નથી, અને જ્યારે તે વસ્તુ તમારા હાથમાંથી જતી રહે છે ત્યારે જ તમને કિંમત થાય છે. તો દરેક વસ્તુની કિંમત કરો અને તેની મહત્વપૂર્ણતા સમજો મારા મિત્રો. તો હવે આપણે ભગવાનની સેવા કરીશું અને તેની પ્રાર્થના. તો ચલો પછી નાસ્તોના ટાઈમ પર મળીએ. તો સાંજના વાગ્યા છે 5:30 અને ઓફિસથી ઘરે આવી ગયા છે અને આ બેલ્ટ બાંધ્યો છે કમરમાં, કેમ કે કમરમાં અઠવાડિયાથી પેઇન થતું હતું. તો આ બાઇક ઉપર હોઈએ ત્યારે આ બેલ્ટ બાંધતા હોઈએ છીએ. તો હવે થોડો નાસ્તો કરીશું અને થોડા ફ્રેશ થઈ જશું, પછી જોઈશું શું કરવાનું છે. આજે સાંજે પ્રોગ્રામ છે મકાઈના લીલા ચેવડો બનાવવાનો જમવામાં, તો એ પણ રેસીપી તમને બતાવીશ. તો વિડીયો અંત સુધી જોજો અને ચાલો જોઈએ માયરા શું કરે છે. તો માયરા અને મમ્મી બંને રમે છે. માયરા શું કરે બેટા, તું રમે છે? શું રમે છે માયરો? રિંગ્સ રમે છે. ચાલો નાખીને બતાવો તો વન વન કેવી રીતે નાખવાનું. વાવ વાવ, ટુ પછી થ્રી ફોર ફાઈવ સિક્સ યપ્પી ડાન્સ. એ ખોટી નાખી, ફરીથી નાખશે? કેમ નથી આવડતી? એ માયરાની ઘડિયાળ તો બતાવો માયરા, બધાને ફ્રેન્ડ્સને બતાવો. લાઈટ વાળી ઘડિયાળ છે. વાવ, બધા ફ્રેન્ડ્સને હાય તો કહી દો. હાય, કેમ છો? તો ફ્રેશ થઈ ચૂક્યા છીએ અને ચા પણ ગરમા ગરમ બની ગઈ છે. દેખી લો તમે, આ છે ગરમા ગરમ ચાય અને એની સાથે નાસ્તામાં તમે જોઈ શકો છો શક્કરપારા, ખારા શક્કરપારા કહી શકો તમે આને. તો માયરા કેમ? તો બાબા જાય છે. કઈ જાય છે? ચોકલેટ ને આઈસ્ક્રીમ લેવા જાય છે. તો પપ્પા માટે લઈ આવશે એક ચોકલેટ? મમ્મા માટે ચોકલેટ ને મારા માટે આઈસ્ક્રીમ. અને તારા માટે શું લાવશે? કેમ? કોફ થઈ જાય તને? ઓ બાપુ, સારું. તો પપ્પા ને મમ્મા માટે લઈ આવ. જાઓ, ચલો ભાઈ જાઓ લઈ આવો. પૈસા છે ને? ઓકે ઓકે, તો સારું જાઓ લઈ આવો. હા બાય. તો રાતે જમવામાં દેશી મકાઈના છૂંદો એટલે કે ચેવડો બનાવવાનો પ્લાનિંગ છે. તો માયરા મકાઈ ફોલી રહી છે અને અહીંયા તમે મકાઈ દેખી શકો છો, દેશી આપણા ખેતરની મકાઈ છે. તો તમે દેખતા રહેજો, આપણે ફૂલ રેસીપી પણ આ વિડીયોમાં બતાવીશું. તો મકાઈ અહીંયા છીણવામાં આવી રહી છે. તો કિચનમાં આવી ગયો છું અને ધ્વનિ બનાવે છે મકાઈનો છૂંદો. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવે છે રેસીપી મકાઈના છૂંદાની. મકાઈનો ચેવડો બનાવવા માટે પહેલા આપણે તેલ લઈશું થોડું. અહીંયા તેલ નાખી રહી છે. એક ચમચી જીરું નાખીશું. એક ચમચી જીરું નાખ્યું છે અહીંયા. જીરું થોડું તતડે એટલે આપણે થોડા લવિંગ અને મરી નાખીશું. ત્રણ ચપટી હિંગ નાખીશું. બરાબર, ચપટી હિંગ નાખી છે. હવે
હવે લીમડાના પાન થોડા નાખીશું, ચાર પાંચ. લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખીશું અને થોડી વાર સાકરીશું. બરાબર લસણ ને મરચાની પેસ્ટ ને સંતળા ઉપર દેવું પડે. હવે મરચા અને લસણ ને સંતળાયા ગયા બાદ મકાઈ નું છીણ નાખીશું અંદર અને એને બરાબર સાતળી દઈશું. બરાબર એને સંતળા દેવું પડશે. હવે આ થોડું છીણ શેકાઈ ગયું છે. હવે એમાં જરૂર પ્રમાણે દૂધ નાખીશું. હવે જરૂર પ્રમાણે દૂધ નાખે છે. અને બરાબર મિક્સ કરીશું અને પાછું ઢાંકણ ઢાંકીને સીજવા દઈશું થોડી વાર. તો હવે એને થોડી વાર માટે પાછું ગરમ કરવા માટે મૂકી દેશું ઢાંકણ ઢાંકીને. પણ થોડો ટ્વિસ્ટ છે, હજુ મસાલા નાખવાના બાકી રહી ગયા છે તો મસાલા નાખી દેશું. મિત્રો જોતા રહેજો. તો મસાલા નખાઈ રહ્યા છે, જેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સ્વાદ અનુસાર ભાઈ મીઠું નખાઈ રહ્યું છે. થોડો હળદર નાખીશું. હળદર ભાઈ ચપટી મરચું, બહુ નહીં, લીલું મરચું નાખ્યું છે એટલે. અને મિક્સ કરીશું. હવે તો હવે ફાઇનલી એને ઢાંકી દેશે અને ગરમ થવા માટે મૂકી દેવામાં આવશે. હવે ખાંડ ઉમેરીશું થોડી. તો મીઠાશ જેવી જોઈએ એવી ખાંડ નાખી છે એટલી ક્વોન્ટિટીમાં. હજુ ચડવાનો બાકી છે એટલે પાછું સીજવા દઈશું ઢાંકણ ઢાંકીને. અને થોડો ચડાવવા દઈશું વધારે ટાઈમ એટલે પછી ફાઇનલી આ ચેવડો તૈયાર થઈ જશે મકાઈનો આપણો. ચેવડો આપણો સરસ ચડી ગયો છે. છેલ્લે ખાલી બે ચમચી ઘી નાખીશું સ્વાદ વધારવા માટે અને સર્વ કરીશું એટલે આપણો ચેવડો તૈયાર. તો તમે જોઈ શકો છો ચેવડો તૈયાર થઈ ગયો છે અને એની ઉપર ઘી પણ નખાઈ ગયું છે. તો ચાલો આપણે એને ખાશું. તો મકાઈનો ચેવડો અને ભાખરી ગરમા ગરમ તૈયાર છે. તો ચાલો આપણે જમી લઈએ અને તમે લોકો પણ જમી લો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આપણા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હા બેટા, હા, તો ખાઈને બહાર પણ રમવાનું છે મારાએ. તો ચલો ગુડ નાઇટ, કાલના વિડીયો માટે વેટ કરજો મિત્રો. બાય બાય, શુભરાત્રી. બાય કહી દો મિત્ર, બાય.